નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 6 વિષય ગુજરાતી કથા કાવ્ય રાવણનું મિથ્યાભિમાન, તેમાં આપણે આગળ અભ્યાસ કરી ગયા. હવે તેમાં જ આપણે થોડુંક વધારે આગળ અભ્યાસ કરીએ. પછી અધર પીસે દંત રીશે રક્ત લોચન ક્રોધ ધનુષ તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન ઘણો શ્વાસ ચડ્યો સુરને થયું મન ઘણું અભિમાન. અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી ઊભો કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય કર માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યો દસમુખ થયો પૂર્ણ પ્રહાર તેની ઉપર પડ્યું ત્ર્યંબક ચંપાયો તેણી વાર. ખૂબ જોર કરીને રાવણે ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી સરી પડ્યું ત્યારે રાજા રાવણ ભૂમિ પર પટકાયો. દસમુખવાળો રાવણ પૂર પછડાટ સાથે ભૂમિ ઉપર પડ્યો તેની ઉપર ધનુષ્ય પડ્યું ને રાવણ તેની નીચે દબાયો. તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજ તે ઠાર રુધિર ચાલ્યો મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. મહાકાય રાવણના પડવાથી જોરથી અવાજ આવ્યો. તે જ્યાં પડ્યો ત્યાં ખૂબ ધૂળ ઉડી અને તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. તે ખૂબ ઘવાયો હતો. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. પોકાર કરતા તે બોલ્યો હે સર્વેજનો તમે સાંભળો હું દબાયો છું મને કાઢો મારા શરીરમાં પીડા થાય છે. હે જનક મને ધનુષ્ય નીચેથી જલ્દીથી બહાર કાઢ નહીં તો મારા પ્રાણ નીકળી જશે. તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત, કુંભકર્ણ તેનો ભાઈ છે અને ઇન્દ્રજીત તેનો દીકરો છે, તે તને જરૂર મારશે. રાક્ષસો તારા નગરનો નાશ કરશે અને મારું વેર લેશે. જો હું નવો અવતાર પામીશ તો જીવ તો મારે ઘેર જઈશ. પુરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર. પામું નવો અવતાર જો જાઉં જીવ તો મુજ ઘેર. એમ તે સમયે ચંપાયો રાવણ થયું દુઃખ અપાર પૃથ્વી પર પડ્યો નિસીચર કરે મુખ પોકાર. પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે સર્વે ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. આ રીતે એ વખતે રાવણ ધનુષ્ય નીચે દબાયો તેને ખૂબ દુઃખ થયું. પૃથ્વી ઉપર પડ્યો તે રાક્ષસ મુખથી પોકાર કરે છે. રાવણ મુખેથી પોકાર કરે છે શરીરમાં અસહ્ય પીડા થાય છે. એ વખતે આખી સભા સાંભળે એમ જનક રાય આ વચન બોલ્યા. અહીંયા આપણે કાવ્યની સમજૂતી પૂર્ણ થઈ છે. નમસ્તે.